બનાસકાંઠા જિલ્લામાં કોરોના પ્રતિરોધક રસીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં જિલ્લામાં 18 વર્ષ ઉપરના 15 લાખ લોકોને કોરોના રસી આપી કોરોના સામે સુરક્ષા પ્રદાન કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં 25 લાખની વસ્તી 18 વર્ષની ઉપરની છે, જેમાંથી 15 લાખ લોકોને કોરોના રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ 61% જેટલી કામગીરી આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે લોકોમાં હવે જાગૃતતા આવી રહી છે, ત્યારે જિલ્લાના ડીસા અને દિયોદર તાલુકાના 193 ગામોમાં પ્રથમ ડોઝનું 100% રસીકરણ થયું છે અને આ બે તાલુકાઓમાં કુલ 70%થી વધુ રસીકરણ થયું છે. મેડિકલ ઓફિસરોની મહેનતથી 90%થી વધુ રસીકરણ થયું હોવા તેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડીસા અર્બન 2, રૈયા, ફોરણા, આગથળા અને થરાદ અર્બનનો સમાવેશ થાય છે. યાત્રાધામ અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને લઈ ધ્યાને લઈ અંબાજીમાં 95%થી વધુ રસીકરણ થયું છે. સુઈગામ અને વાવ તાલુકામાં પણ 45%થી વધુ રસીકરણ થયું છે. બનાસકાંઠા જેવા મોટા જિલ્લામાં 14 તાલુકાઓમાંથી 12 તાલુકાઓમાં આરોગ્યકર્મીઓની મહેનતના લીધે 60%થી વધુ રસીકરણ થયું છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે રસીકરણ દ્વારા હાર્ડ ઇમ્યુનિટી લાવવી જરૂરી છે તથા તાલુકાઓમાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ કરવાની કામગીરી પણ ચાલુ છે. બનાસકાંઠાની 25 લાખની વસ્તી છે 18 પ્લસની, જેમાંથી 15 લાખ લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયું છે, અર્થાત 61% વસ્તીને પ્રથમ ડોઝ અપાઈ ગયું છે. આ સિવાય 193 ગામોમાં 100% પ્રથમ ડોઝ અપાઈ ગયું છે, જેમાં મેક્સિમમ છે 38 ગામો ડીસાના અને 38 ગામ દિયોદરના. આ સિવાય 90% વસ્તીનું વેક્સિનેશન થઈ ગયું હોય એવા અમારા અમુક PHCs છે, જ્યાં મેડિકલ ઓફિસરે ખૂબ મહેનત કરીને 90% લોકોને વેક્સિનેશન અપાઈ દીધું છે. એવા PHCs છે ડીસા અર્બન 2, રૈયા, ફોરણા, આગથળા અને થરાદ અર્બન. અંબાજીમાં આવતા શ્રદ્ધાળુઓને જોતા અમે 95%થી ઉપર પ્રથમ ડોઝનું રસીકરણ અંબાજીમાં પૂર્ણ કરી દીધું છે. આ સિવાય 14 તાલુકાઓમાંથી 12 તાલુકાઓમાં 50%થી ઉપર રસીકરણ પ્રથમ ડોઝનું થઈ ગયેલું છે. સુઈગામ અને વાવમાં 45% ઉપર રસીકરણ થઈ ગયું છે અને આવતા 2 કે 3 દિવસમાં ત્યાં પણ 50% ઉપર આપણે પહોંચવાના છીએ. આ સિવાય 2 તાલુકાઓ છે ડીસા અને દિયોદર, જ્યાં 70%થી વધારે રસીકરણ થઈ ગયું છે અને અમારો વિચાર છે કે વિથ ટાઈમ જેમ જેમ વેક્સિનેશન આગળ વધે છે તેમ તેમ હર્ડ ઇમ્યુનિટીના તરફ આપણે બધા જતા રહેશું.